नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। धोरण 10 गति, सॉरी धोरण 6 विज्ञान अने टेक्नोलॉजी, प्रकरण नंबर 10 गति अने अंतरनु मापन, जेना विषे आपणे अना अगाउना वीडियो में चर्चा करी हती। अने आजे आपणे वात करी रह्या छीए पाठ्यपुस्तकना प्रश्नों। पाठ्यपुस्तकना प्रश्नों में आपणे विद्यार्थी मित्रों पहला प्रश्न नंबर 1 नी वात करीशुं। प्रश्न नंबर 1 में कहेवामां आव्युं छे कि हवा, पाणी अने जमीन। प्रश्न नंबर 1 ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં કહેવામાં આવ્યું છે કે હવા, પાણી અને જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનોના જે સાધનો હોય તે પ્રત્યેકના નામ આપણે જણાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે હવામાં આપણે મુસાફરી કરીએ એવા પરિવહનના સાધનો કયા કયા? તો આપણે વિમાન દ્વારા હવાઈ મુસાફરી કરી શકીએ, પછી હેલિકોપ્ટર દ્વારા હવાઈ મુસાફરી કરી શકીએ, અને વૈજ્ઞાનિકો અંતરિક્ષ યાન દ્વારા હવાઈ મુસાફરી કરતા હોય છે। પાણીમાં વિદ્યાર્થી મિત્રો આપણે મુસાફરી કરવી હોય તો કયા સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે? હોડી, પછી વહાણ અને આગબોટ। હોડી, વહાણ અને આગબોટ જ્યારે જમીન પર ચાલતા વાહનો એટલે કે સાધનો, પરિવહનના સાધનો જેના વિશે આપણે જાણીએ છીએ, એમાં તો ઘણા બધા વાહનો છે, બસ, સ્કૂટર, રિક્ષા, લક્ઝરી, જે નામ તમને યાદ આવે તમામ તમે લખી શકો। તો આ રીતે પહેલા પ્રશ્નની આપણે વાત કરી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ખાલી જગ્યા પૂરો। તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલી ખાલી જગ્યા આપણને આપવામાં આવી છે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર। તો આપણે અને અગાઉના વિડીયોમાં જોયું હતું કે 1 મીટરમાં 100 સેન્ટીમીટર આવે, પછી 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર। તો હવે આ તો આપણે ભણ્યા હતા કે 1 કિલોમીટર હોય તો 1000 મીટર થાય, પણ અહીંયા કેટલા છે? 5 કિલોમીટર છે, તો કેટલા મીટર થાય? તો આ 1000નો આપણે 5 જોડે ગુણાકાર કરી નાખીશું એટલે થશે 5000 મીટર। એટલે 5 કિલોમીટર બરાબર થશે 5000 મીટર। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્ન નંબર 3ની ખાલી જગ્યામાં આપણને કહેવામાં આવ્યું છે કે હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે। હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે। તો આપણે જાણીએ છીએ આપણે
गतिना प्रकारों विषे आना पहला वीडियो में चर्चा करी सुरेख गति वक्र गति पछी आवर्त गति वर्तुळ गति आना विषे अपने चर्चा करी छे। आपने तमाम प्रकारों जाणीए छीए तो आपने जाणीए छे कि हिचकानी गति केवी होय तो कोई एक स्थल ने निश्चित स्थल नी आजूबाजू में हिचकानी गति आवर्त गति करती होय छे तो आपने एने आवर्त गति एम लखीशुं के हिचका पर कोई बाळकनी गति आवर्त गति होय छे। पछी विद्यार्थी मित्रों एवी खाली जग्या आगळ आपणने आपी छे के सिलाई मशीन में सोयनी गति केवी गति होय छे तो आपणे जाणीए छीए के सिलाई मशीननी अंदर सोय आम ऊपर नीचे खसती होय छे तो आपणे एने पण आ रीते आवर्त गति कहीए छीए। पछी साइकलना पैडानी गति केवी गति होय छे સાયકલનું પૈડું તો વિદ્યાર્થી મિત્રો આપણે સાયકલ ચલાવીએ છીએ તો આખું ગોળ ફરતું હોય છે ને તો એ આખું ગોળ એટલા માટે આખું ગોળ ફરે એટલે ચક્રીય ગતિ થઈ એટલે આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીશું વર્તુળ ગતિ વર્તુળાકાર ગતિ એટલે કે સાયકલના પૈડાની ગતિ વર્તુળાકાર ગતિ હોય છે। ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 3 માં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પગ અથવા પગલાનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી। તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ વસ્તુને માપવા માટે આપણા પગનો ઉપયોગ કરી અને તેનું માપન કરીએ અથવા પગલાનો ઉપયોગ કરીને આપણે તેનું માપન કરીએ કે દાખલા તરીકે આપણે લોખંડની કોઈ એંગલ લેવા માટે જઈએ અને આપણે માપ્યું પગલા ભરીને કે મેં 1, 2, 3, 4 એમ 7 પગલા જેટલી લાંબી આપણને લોખંડની એંગલ જોઈએ છે તો આપણે દુકાનદારને ફોન કરીને કહીશું કે મારે 7 પગલા જેટલી લાંબી લોખંડની એંગલ જોઈએ છે। તો વિદ્યાર્થી મિત્રો આપણા પગલા અને એ વેપારીના પગલા શું સરખા હશે એટલે આ રીતે જો માપન કરવામાં આવ્યું હોય તો તેનું કોઈ ચોક્કસ માપ મળે નહીં। દાખલા તરીકે આ બોર્ડ છે હવે આ બોર્ડને આ બોર્ડ કેટલી લંબાઈમાં છે હું હવે આપણે એને વેંતથી માપવા જઈએ તો હું માપું કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 તો કે 11 વેંતનું બોર્ડ પણ હવે તમે માપો તો શું 11 વેંત જ થશે? ના, દરેકના આંગળાની લંબાઈ જુદી જુદી હોય એટલે વેંતની લંબાઈ પણ જુદી જુદી હોય તો એના માટે કોઈ ચોક્કસ પ્રકારનું માપ હોય કે જે તમે માપો તો પણ એક સમાન આવે, હું માપું તો પણ સરખું આવે, એણે વિદેશમાં જઈને માપે તો પણ એક સરખું આવે, એવી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ દ્વારા જો માપન કરવામાં આવે તો ચોક્કસ માપ મળે। બાકી આ રીતે પગ અથવા પગલાનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કરવામાં આવે તો તેમાં કોઈ વિશ્વસનીય માપ મળતું નથી। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4માં આપણને કહ્યું છે કે વધતી લંબાઈના આધારે ગોઠવું લંબાઈના આધારે ગોઠવું
હવે વધતી લંબાઈના આધારે ગોઠવણી કરવી છે એનો મતલબ ચડતા ક્રમમાં સૌથી પહેલાં જેનું ઓછું માપ હોય તેને આપણે પહેલાં લખીશું, ત્યારબાદ એના પછી એના કરતાં થોડું વધારે માપ હોય ત્રીજું માપ એના કરતાં પણ વધારે હોય એ રીતે આપણે પ્રશ્ન નંબર ચારમાં એક સેન્ટીમીટર, એક કિલોમીટર, એક મીટર અને એક મિલીમીટર આપણને આપવામાં આવ્યા છે. આ ચારે ચારમાં આપણે જાણીએ છીએ કે સૌથી ઓછું માપ છે એક મિલીમીટરનું, તો એક મિલીમીટર એ આપણે પહેલાં લખીશું, ત્યારબાદ એના કરતાં થોડું વધારે માપ આવશે સેન્ટીમીટરનું, એટલે એના પછી આપણે લખીશું એક સેન્ટીમીટર, ત્યારબાદ એના કરતાં વધારે માપ આવશે મીટરનું એટલે એક મીટર લખીશું, અને સૌથી વધારે માપ આવશે એક કિલોમીટરનું એટલે અહીંયા એક કિલોમીટર લખીશું. આ પ્રમાણે પ્રશ્ન નંબર ચાર પૂછાઈ શકે. પ્રશ્ન નંબર પાંચમાં આપણને કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, તેને સેન્ટીમીટર અથવા મિલીમીટરમાં આપણે દર્શાવવાની છે. તો 1.65 મીટરને સૌથી પહેલાં આ જ લંબાઈને આપણે સેન્ટીમીટરમાં બદલવી છે. તો આપણે એ જાણવા જરૂરી છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. માટે 1.65 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો અહીંયા આપણે 1.65નો 100 સાથે ગુણાકાર કરીશું, તો જો 0 હટાવો હોય તો 0 પછી 97 છે તો છેદમાં 100 આવશે, તો આ 100 ઉડી જશે એટલે 165 સેન્ટીમીટર થશે. એટલે 1.65 મીટરને સેન્ટીમીટરમાં ફેરવતા તે 165 સેન્ટીમીટર આપણને મળશે. અને વિદ્યાર્થી મિત્રો, મિલીમીટરમાં આપણે એને ફેરવવું હોય, મિલીમીટરમાં ફેરવવા માટે આપણે સેન્ટીમીટરને 10 જોડે ગુણવા પડે. એટલે 165ને આપણે 10 જોડે ગુણીશું એટલે 1650 મિલીમીટર આપણને માપ મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જેની આપણે વાત કરીએ, તો પ્રશ્ન નંબર 6ની અંદર કહેવામાં આવ્યું છે કે રાધાના ઘર અને શાળા વચ્ચેનું અંતર, રાધાના ઘર અને શાળા વચ્ચેનું અંતર આપણને પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે કે રાધાના ઘર અને તેની શાળા વચ્ચેનું અંતર છે 3250 મીટર. વિદ્યાર્થી મિત્રો, આ 3250 મીટરને પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે કિલોમીટરમાં દર્શાવો. તો કિલોમીટરમાં દર્શાવવા માટે અહીંયા આપણે પાસે જ્ઞાન હોવું જોઈએ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો અહીંયા આપણને 3250 મીટર આપ્યા છે, તો કેટલા કિલોમીટર થાય? તો વિદ્યાર્થી મિત્રો, આ 3250નો આપણે આ 1 સાથે ગુણાકાર કરવાનો એટલે 3250 આવે, એના છેદમાં આપણે 1000 મૂકવાના છે. તો આપણે 1000 મૂકીએ એટલે થાય 3250/1000, અને 1000માં આપણે જાણીએ છીએ કે 3 શૂન્ય છે એટલે અહીંયા
त्र सहस्त्र अहीं आगे आपणे वात करीए तो अहीं सहस्त्रांश छे एटले अहीं उपरथी आपणे एक बे त्रण पछी अहीं पॉइंट मूकीशुं एटले 3250 किलोमीटर थाय। तो आ प्रमाणे आपणे प्रश्न नंबर 1 थी प्रश्न नंबर 6 चर्चा करी। एना पछी प्रश्न नंबर 7, 8 अने 9 तमारी जाते 7, 8, 9 अने 10 ते तमारी जाते लखी अने आ चेप्टरनू स्वाध्याय पूर्ण करी अने तेना फोटा पाड़ी मारा व्हाट्सअप नंबर उपर सेंड करवानू रहेशे। दरेक विद्यार्थी ने जय स्वामीनारायण।